गुड मॉर्निंग एवरीवन, लेट वी स्टार्ट अवर न्यू चैप्टर, चैप्टर नंबर 7, इलास्टिसिटी। तो इन दिस चैप्टर वी विल डिस्कस अबाउट इंट्रोडक्शन, टेंशन स्ट्रेन, हुक्स लॉ, मॉडुलस इलास्टिसिटी, पॉइजन रेशियो एक्सेट्रा। आ बधा टॉपिक आपणे छे ए आ चैप्टर में जोवाना छे। तो चलो आज शुरू करिए। फर्स्ट इंट्रोडक्शन। We have used the concept of rigid body in which the distance between any two particle is always fixed. So, આપણે રિજિડ બોડીનો જે કોન્સેપ્ટ પહેલા ઘણી વખત સમજી ચૂક્યા છીએ, છતાં કર કહી દો કે રિજિડ બોડી એટલે એવી બોડી કે જે સપોઝ કે આપણે ઘન વસ્તુ છે તો ઘનને રિજિડ બોડી કહી શકાય, પણ એને નથી કહેતા। એને કારણ શું છે તો કે જ્યારે ઘનને દબાવવામાં આવે, એની ઉપર પ્રેશર અથવા તો તાણ જ્યારે લગાડવામાં આવે, ત્યારે એના બે અણુની વચ્ચે જે જગ્યા છે ફિક્સ હોય છે, એ જગ્યામાં ચેન્જ આવે છે, એટલા માટે આપણે એને બધા ઘનને રિજિડ બોડી નથી કહેતા। ઓકે, તો રિયલ સોલિડ બોડીઝ ડુ નોટ એક્ઝેક્ટલી ફૂલફિલ ધીસ કન્ડિશન। કે રિયલ સોલિડ એટલે આપણે જે જનરલ વાપરીએ છીએ, લાકડું છે, લોખંડ છે, એ બધું રિયલ સોલિડ જે વસ્તુ છે ખરેખર આ વસ્તુ કરી શકતી નથી, બધી કન્ડિશન છે એ ફૂલફિલ નથી કરતી। તો વેન ધ શેપ or size of body has been deformed due to a force exerted on it, when deformed internal forces are developed which try to restore the body in its original shape or size, an extent to which shape or size of body is restored due to internal force developed by various material to material। હવે કોઈ આપણે કોઈ વસ્તુ પર ફોર્સ લગાડીએ તો તેની સામે એટલા જ પ્રમાણમાં રિસ્ટોરેશન માટે ફોર્સ આવી જાય છે, અને એ ફોર્સ છે એ રિસ્ટોર કરીને જે વસ્તુ જેવી હતી એવી નેવી એને બનાવી દે। તો ધ પ્રોપર્ટી ટુ રિસ્ટોર ધ નેચરલ શેપ ઓર ટુ ઓપોઝ ધ ડિફોર્મિંગ ફોર્સિસ ઇઝ કોલ્ડ ઇલાસ્ટિસિટી। હવે કોઈ પદાર્થની અંદર એવી કોઈ પ્રોપર્ટી કે જેને ઉપર આધારે આપણે બળ લગાડવામાં આવે, તાણવામાં આવે અથવા તો એને દબાવવામાં આવે, તો જે શેપમાં ચેન્જ થાય એ ચેન્જને ફરી વાર રિકવર કરીને પહેલાં હતું એવું ને એવું વસ્તુ આપણને બનાવીને આપે, તો એ જે ડિફોર્મિંગ ફોર્સ છે જે આપણે આપણી જે બળ કર્યું હોય કોઈ પણ વસ્તુ ઉપર, તો એની વિરુદ્ધમાં લાગતું ડિફોર્મિંગ ફોર્સ છે તેને આપણે શું કહેશું કે ઇલાસ્ટિસિટી। તો પદાર્થ જેટલો વધારે ઇલાસ્ટિક એટલું વધારે એને આમાં ડિફોર્મિંગ પાવર હોય છે। ઇન શોર્ટ, ધ પ્રોપર્ટી બાય વર્ચ્યુ ઓફ વિચ ડિફોર્મ બોડી ટેન્સ ટુ રિગેઇન ઇટ્સ ઓરિજિનલ શેપ એન્ડ સાઇઝ આફ્ટર ધ રિમૂવ ઓફ ડિફોર્મિંગ ફોર્સિસ ઇઝ કોલ્ડ ડેન્સિટી। મતલબ કે કોઈ મટીરિયલનો એક સદગુણ કે જેને કારણે તમે શેપને ચેન્જ શેપમાં કે જે કાંઈ ચેન્જ લાવો એ ચેન્જ ફરી વાર હતું એને પૂર્ણ થઈ જાય। ઓલમોસ્ટ ઓલ મટીરિયલ પઝેસ અ પ્રોપર્ટી ઓફ ઇલાસ્ટિસિટી રિગાર્ડિંગ ધ ફોલોઈંગ ટુ પોસિબિલિટીઝ। બે પોસિબિલિટી આપણે જોઈએ છીએ કે બધા મટીરિયલમાં થોડાક અંશે પણ ઇલાસ્ટિસિટી હોય છે। પહેલું, ઇફ અ બોડી ઇઝ કમ્પ્લીટલી ગેઇન ઇટ્સ નેચરલ શેપ ઓર સાઇઝ ઓર વોલ્યુમ આફ્ટર રિમૂવલ ઓફ ડિફોર્મિંગ ફોર્સિસ ઇટ ઇઝ કોલ્ડ પરફેક્ટલી ઇલાસ્ટિક બોડી। જો કોઈ ઇલાસ્ટિક મટીરિયલ છે એની પર ફોર્સ લગાડો અને ફોર્સ હટાવ્યા પછી એ પોતાનું સંપૂર્ણ જે શરૂઆતમાં જેવું કદ હતું એવું જ કદ સંપૂર્ણ રીતે ધારણ કરે તો એને પરફેક્ટ ઇલાસ્ટિક કહેવાય। તો ઓબ્વિયસ છે કે જે આગળની ડેફિનેશન છે એ પરફેક્ટ ઇલાસ્ટિક નહીં હોય એવું છે। જોઈએ આપણે સેકન્ડ ઓપ્શન, તો કે ઇફ અ બોડી રિમેન્સ ઇન ઇટ્સ ડિફોર્મ શેપ ઓર સાઇઝ ઇઝ કોલ્ડ પરફેક્ટલી પ્લાસ્ટિક, ઇલાસ્ટિકનું ઉલટું એટલે કે પ્લાસ્ટિક, અથવા તો ઇન અધર વર્ડ બોડી મે નોટ હેવ એની ટેન્ડન્સી ટુ રિગેઇન ઇટ્સ શેપ એન્ડ સાઇઝ ઇટ ઇઝ ઓલ્સો સેડ ટુ બી પરફેક્ટલી પ્લાસ્ટિક। કે ભાઈ બોડી છે એ ફરી પોતાના શેપમાં આવતું નથી તો એને શું કહેવાય, પરફેક્ટલી પ્લાસ્ટિક કહેવાય, અને જો પૂર્ણ કદમાં ફરી વાર એના એક શેપમાં આવી જાય છે તો એને પરફેક્ટલી ઇલાસ્ટિક કહેવાય। હવે આપણે આગળ જોઈએ કે માઇક્રોસ્કોપિક રીઝન ઓફ ઇલાસ્ટિસિટી। તો ઇલાસ્ટિસિટી થાય છે તો શેના લીધે થાય છે, તો એનું એક આપણે ઝીણવટભર્યું ખ્યાલ જોઈ લઈએ। એ સોલિડ બોડી ઇઝ કમ્પોઝડ ઓન અ ગ્રેટ મેની મોલેક્યુલ્સ અરેન્જડ ઇન અ પર્ટિક્યુલર ફેશન। હવે આપણે જોઈએ કે સોલિડ બોડી છે એ શેની બનેલી છે, તો કે નાના નાના મોલેક્યુલ છે એક ચોક્કસ પ્રકારની એક ગોઠવણી થાય છે અને ગોઠવણીને લીધે બનેલી હોય છે। તો ઈચ મોલેક્યુલ્સ ઇઝ એક્ટેડ અપોન બાય ધ ફોર્સિસ ડ્યુ ટુ અ નેબરિંગ મોલેક્યુલ્સ, અને દરેક મોલેક્યુલ છે બાજુવાળાના બાજુમાં જે મોલેક્યુલ છે એની સાથે કોઈ એક ચોક્કસ ફોર્સથી બંધાયેલું છે। ધ
The solid takes such a shape that each molecule finds itself in a position of stable equilibrium. And a solid vastu tyare j bane ke jo koi pan molecule che e pote aju baju thi evi rite jodayelu hoy ke jene karane pote stable rahi shake. To ke when body is deformed, the molecules are displaced from their original position, and due to that intermolecular distance change and restoring forces start acting on molecules, which drive them back to their original position and body retains its natural shape. तो मतलब मां के जारे પોતાની પોઝિશન ઉપર સ્થિર છે, જ્યારે એના ઉપર ફોર્સ લગાડવામાં આવે ત્યારે તે પોતાની પોઝિશનમાંથી ડિફોર્મ થાય. હવે જે ડિફોર્મ થયેલી જે વસ્તુ છે તો સામો રિસ્ટોરિંગ ફોર્સ જે છે એ ફોર્સ આની ઉપર કામ કરશે અને ડિફોર્મ થયેલી વસ્તુને ફરી જગ્યાએ ફરી પોતાની જગ્યાએ સ્ટેબલ કરી દેશે. તો જે આખી આ પ્રોસેસ છે એ પ્રોસેસ આ રીતે થઈ શકે અને આપણને ફરીવાર એના શેપમાં મળી જાય. તો સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન, તો આના જ એક પાર્ટ છે બે. સ્ટ્રેસ કોને કહેવાય, સ્ટ્રેન કેને કોને કહેવાય એ સમજવું જરૂરી છે. તો પહેલું જોઈએ આપણે સ્ટ્રેસ. સ્ટ્રેસ મતલબ તમે માનસિક સ્ટ્રેસને પણ સ્ટ્રેસ કહી શકો. ઓકે, સ્ટ્રેસ આપણે ફિઝિક્સની ભાષામાં, માનસિક સ્ટ્રેસ જે છે એને મેડિકલની ભાષામાં જોવામાં આવે છે, અને આ જે સ્ટ્રેસ છે એ ફિઝિક્સની ભાષામાં જોઈએ. તો પહેલું છે સ્ટ્રેસ, વેન એન એક્સટર્નલ ફોર્સ ઇઝ એક્ટ ઓન અ બોડી ઇટ ગેટ્સ અ ડિફોર્મ and undergoes a change, but due to internal forces set up in a material or body or due to property of elasticity of the material, the restoring force is produced within a deformed body to restore its original shape and size. હવે જો મેડિકલની ભાષામાં સ્ટ્રેસનું તમે વાત કરો તો એ પણ એવી એક કન્ડિશન છે કે જ્યાં બહારના કોઈ ફોર્સ છે, કોઈ પણ પ્રકારનો કે કોઈ પણ પ્રકારની એવી ભાવનાઓ વગેરેથી માનસિક સંતુલન, જે સંતુલનમાં રહેલું મન છે, વિખાય છે. પણ જો માણસ મનનો મક્કમ હોય તો એનું પોતાનું પૂરું ચેન્જ છે પાછું રિસ્ટોર કરી શકે. એવી જ રીતે એને માણસની ઇલાસ્ટિસિટી કહી શકાય. એવી જ રીતે આમાં એવું છે કે જ્યારે બહારનું ફોર્સ છે તો સામું રિફોર્મિંગ ફોર્સ એનામાં હોય તો જે સ્ટ્રેસ એને લાગ્યો છે એ સ્ટ્રેસને રિમૂવ કરી અને ફરીવાર પોતાનો શેપ ને સાઇઝ ઓરિજિનલ જે છે એ મેળવી શકે. And this amount of restoring force per unit area is called stress, and it's measured by external force per unit area is. હવે સ્ટ્રેસને આપણે પર યુનિટ એરિયા માપવો હોય તો કંઈક ફોર્સ, કેટલું ફોર્સ લાગે છે અને સામે કેટલો એરિયા છે, તો સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા, ફોર્સ પર એરિયા. તો ઇન ઇક્વિલિબ્રિયમ રિસ્ટોરિંગ ઇઝ ઇક્વલ ટુ એક્સટર્નલ ફોર્સ. હવે માનો કે તમે એવું માની લો કે કોઈ મટીરિયલ છે પરફેક્ટ ઇલાસ્ટિક છે, તો એનું રિસ્ટોરિંગ ફોર્સ કેટલું હશે, તો કે એક્સટર્નલ ફોર્સ જેટલું હશે. જેટલું તમે એની ઉપર એક્શન કરશો એટલું સામું રિએક્શન આવશે. યુનિટ ઓફ સ્ટ્રેસ, તો કે સ્ટ્રેસનો યુનિટ શું છે, તો કે ડાયન પર સીએમ સ્ક્વેર, આ સીજીએચ પદ્ધતિમાં છે, અને ન્યૂટન પર મીટર સ્ક્વેર, આ એમકેએસ પદ્ધતિમાં છે. હવે આગળનો ટોપિક છે તો કે લોન્જિટ્યુડિનલ એન્ડ શેરિંગ સ્ટ્રેસ. હવે લોન્જિટ્યુડિનલ અને શેરિંગ સ્ટ્રેસ છે આપણે જોઈએ, તો કે લોન્જિટ્યુડિનલ પહેલાં. તો લોન્જિટ્યુડિનલનો મતલબ થાય લંબ, લંબ રીતે કોઈ પણને લંબ રીતે આપવામાં આવતું. તો કન્સિડર અ બોડી શોન ઇન ધ ફિગર, ફિગર આપણે નેક્સ્ટ પેજ ઉપર છે ત્યાં જોઈ લઉં. ઓન વિચ સેવરલ ફોર્સીસ આર એક્ટિવ, ધ રિઝલ્ટન્ટ ઓફ ધીઝ ફોર્સીસ ઇઝ ઝીરો, સો ધેટ ધ સેન્ટર ઓફ માસ રિમેઇન, સેન્ટર ઓફ માસ છે એ રિમેઇન એટ રેસ્ટ, મતલબ એ રેસ્ટ ઉપર જ કામ કરશે, જેવું છે એવું નવું રહેશે. ડ્યુ ટુ ધ ફોર્સીસ બોડી ગેટ્સ ડિફોર્મ, ફોર્સીસને કારણે શું થાય, તો બોડી છે ડિફોર્મ થાય. એન્ડ ઇન્ટરનલ ફોર્સીસ અપિયર, કન્સિડર એની ક્રોસ સેક્શન એરિયા ડેલ્ટા એસ ઓફ ધ બોડી, ધ પાર્ટ્સ ઓફ બોડી ઓફ ટુ સાઇડ ઓફ ડેલ્ટા એસ એક્ઝર્ટ ફોર્સ એફ માઇનસ એફ ઓન ઇચ અધર, ઇન્ટરનલ ફોર્સીસ એફ વન માઇનસ એફ અપિયર્સ બીકોઝ ઓફ. હવે જો આપણે આમાં બોડીમાં જોઈએ, સપોઝ માની લો કે આ કોઈ એક છે, આની ચારે બાજુથી ફોર્સ લાગે છે પણ સેન્ટર છે એ રેસ્ટ ઉપર છે. રેસ્ટ ઉપર કા શા માટે, તો કે જેટલું ફોર્સ એક બાજુથી લાગે તો સામું રિસ્ટોરિંગ ફોર્સ લાગે છે અને એના કારણે બધી એકબીજાની અસર નાબૂદ કરે છે. હવે એની વચ્ચેથી આપણે એક ક્રોસ સેક્શન એસ જો અમે રાઉન્ડ કરીને બતાવ્યું છે ફિગરમાં, અને એ ક્રોસ સેક્શનને સાઈડમાં બતાવ્યું છે આપણને એફ ટી એફ એન અને એફ
એ ક્રોસ સેક્શન ઉપર ચારે બાજુથી કેવો ફોર્સ લાગે છે અને કેટલી અસર થાય છે એનું આપણને કહે છે. તો ફોર્સ એફ મે બી રિઝોલ્વડ ઇન ટુ કોમ્પોનન્ટ, એફ એન નોર્મલ ટુ ધ ડેલ્ટા એસ એન્ડ એફ ટી ટેન્જેન્શિયલ ટુ ડેલ્ટા એસ. વી ડિફાઇન ધ નોર્મલ સ્ટ્રેસ ઓર લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ ઓવર ધ એરિયા. તો આર એન ઇઝ ઇક્વલ ટુ એફ એન બાય ડેલ્ટા એસ. અને ટેન્જેન્શિયલ ફોર્સ ગણવું હોય તો એફ ટી એટલે કે ટેન્જેન્શિયલ ફોર્સ અપોન ડેલ્ટા એસ. ડેલ્ટા એસ શું છે? તો કે કોઈ એક ક્ષેત્રફળવાળું આપણે જે કમ્પોનન્ટ લીધો છે એનું ક્ષેત્રફળ છે, એરિયા છે. તો લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ કેન બી ઓફ ટુ ટાઈપ. હવે લોન્જિટ્યુડિનલ એટલે લંબ જે છે ફોર્સ, એ બે રીતે હોઈ શકે, એક તો બહારની સાઈડ અને એક તો અંદરની સાઈડ. અંદરની સાઈડનો મતલબ એવો છે કે તમે માનો કે બે છેડા છે, એ છેડા તરફથી છેડાને ભેગા કરવા માટે પ્રેશર આપો તો લોન્જિટ્યુડિનલ કહેવાય, અથવા તો બંને છેડાને અલગ અલગ હાઈટ કોઈ વસ્તુ સાથે બાંધીને ખેંચો તો પણ એને એક ફોર્સ કહેવાય. તો આપણે જોઈએ કે ધ ટુ પાર્ટ્સ ઓફ ધ બોડી ઓફ ધ ટુ સાઈડ એફ ડેલ્ટા એસ મે પુલ ઇચ અધર ઓર માની લો કે પુશ ઇચ અધર. ધ લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ ઇઝ ધેન કોલ્ડ અ ટેન્સાઇલ સ્ટ્રેસ. ધીસ ઇઝ ઇન ધીસ કેસ વેર અ રોડ ઓફ ધ વાયર્સ ચેસ્ડ બાય ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સ. હવે જો આપણે એને આપણે જે છે પેલું આપણે પેલું 7.2 ફિગર છે એમાં પહેલી ફિગર જુઓ, એમાં બહારની તરફ બતાવ્યું છે. એનો મતલબ એવો છે કે બંને છેડા ઉપર કોઈ વસ્તુ વડે પકડી અને બહારની સાઈડ ફોર્સ લાગે મતલબ બંને સાઈડથી ખેંચવામાં આવે તો જે આખી વસ્તુ છે એ લાંબી થવા ટ્રાય કરશે. અને આ જે ફોર્સ છે એને આપણે શું કહેશું? તો કે ટેન્સાઇલ ફોર્સ. જે આપણે આ જે ટેન્સાઇલ ફોર્સ છે માટે કારણ કે તાણ છે, તાણ. હવે તાણ કેટલું કેટલો તાણ સહન કરી શકશે એ મટીરિયલના વડા ઉપર ડિપેન્ડ કરશે. માનો કે કોઈ લોખંડનો તાર છે અને એને બંને સાઈડથી ખેંચવામાં આવે તો લાંબો થાય, કેટલો લાંબો થાય એની તાણ ક્ષમતા ઉપર આધાર છે. અને માનો કે એને મૂકી દો ત્યારે જો ફરીવાર પોતે હતો એટલીસ્ટ સાઇઝનો બની જાય તો એને કહી શકાય કે ભાઈ એને આપણે શું કહેવાય કે ભાઈ આ જે આખી વસ્તુ છે એ ઇલાસ્ટિક છે, ઇલાસ્ટિકલી સ્થિર થાય છે. સેમ વસ્તુ આ લોન્જિટ્યુડિનલ મતલબ લંબ, આને લંબ રીતે ખેંચવા માંગ્યું. આની ઉલટું કરો તમે કે લંબ જે બે દિશા છે એ દિશામાંથી એને પ્રેશર આપવામાં આવે તો એને આપણે એક અલગ નામ આપશું અને એને કહેશું આપણે કમ્પ્રેસિવ સ્ટ્રેસ. જો ઇફ અ રોડ ઇઝ પુશ્ડ એટ ધ ટુ એન્ડ્સ વિથ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સ ઇટ કેન બી અંડર કમ્પ્રેશન ટોકિંગ એની ક્રોસ સેક્શન ડેલ્ટા એસ એન્ડ રોડ ઓફ ધ ટુ પાર્ટ્સ ઓન ધ ટુ સાઈડ પુશ ઇચ અધર ધ લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ ઇઝ ધેન કોલ્ડ કમ્પ્રેસિવ સ્ટ્રેસ. જો કોઈ મટીરિયલને આપણે બહાર બંને તરફથી જો દબાવવામાં આવે તો એની ઉપર જે ફોર્સ લાગે સ્ટ્રેસ લાગે એને કહેવાય કહેવાય તો કમ્પ્રેસિવ સ્ટ્રેસ કહેવાય. હવે છે વોલ્યુમ સ્ટ્રેસ. તો કે એ ટાઈપ ઓફ સ્ટ્રેસ ઓકર્સ વેન અ બોડી ઇઝ એક્ટેડ અપોન બાય ફોર્સ એક્ટિંગ એવરીવેર ઓન ધ સરફેસ ઇન સચ અ વે દેટ ધ ફોર્સ એટ એની પોઈન્ટ નોર્મલ ટુ ધ સરફેસ એન્ડ મેગ્નિટ્યુડ ઓફ ફોર્સ ઓન મે ઓન એની સ્મોલ સરફેસ ઇઝ એરિયા ઇઝ પ્રોપોર્શનલ ટુ એરિયા ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ એરિયા. સોરી, વોલ્યુમ સ્ટ્રેસ આપણે સ્ટાર્ટ કરીએ પણ એ આપણે જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું તો જ આપણને એમાં. વોલ્યુમ સ્ટ્રેસમાં પણ આપણે બે સ્ટ્રેસ છે, લોન્જિટ્યુડિનલ ટેન્સાઇલ અને વોલ્યુમ એરિયા. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું. ઓકે, થેન્ક યુ. ગુડ મોર્નિંગ એવરીવન, લેટ વી સ્ટાર્ટ અવર ન્યૂ ટોપિક વોલ્યુમ સ્ટ્રેસ. આપણે ઇન અવર પ્રીવિયસ લેક્ચર વી ઓલરેડી ડિસ્કસ્ડ અબાઉટ ટેન્સાઇલ એન્ડ લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ ઓર કમ્પ્રેસિવ ઓર એને પણ લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસ કહી શકાય. તો એ બધું આપણે જોયું હતું અને એ બધું કોના ઉપર આધારિત હતું? એરિયા ઉપર. હવે આપણે વોલ્યુમ ઉપર આધારિત કઈ રીતે સ્ટ્રેસ માપી શકાય છે એ જોવાનું છે. તો મોટાભાગે ટેન્સાઇલ આપણે આગળ જે જોયું છે સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન, તો એ બધું મોટાભાગે આપણે જોઈએ તો ઘન પદાર્થ માટે હોય છે. વોલ્યુમ સ્ટ્રેસ ખાસ કરીને પ્રવાહી જે પદાર્થ હોય છે એમાં જોવા વધારે મળે છે. વોલ્યુમ સ્ટ્રેસ તો કે એ ટાઈપ ઓફ સ્ટ્રેસ ઓકર્સ વેન અ બોડી ઇઝ એક્ટેડ અપોન બાય ફોર્સ ઇઝ એક્ટિંગ એવરીવેર ઓન ધ સરફેસ ઓન ઇન સચ અ વે દેટ ધ ફોર્સ એટ એની પોઈન્ટ ઇઝ નોર્મલ ટુ ધ સરફેસ એન્ડ મેગ્નિટ્યુડ ઓફ ફોર્સ ઓન એની સ્મોલ સરફેસ એરિયા ઇઝ પ્રપોર્શનલ ટુ ધ એરિયા. હવે માની લો કે કોઈ તમારી પાસે એક બોડી છે, એ બોડીની ચારેય બાજુથી એના લંબમાં ફોર્સ લાગે છે. જો તમને નીચે બોડી બતાવ્યું છે તો બધી દિશામાંથી એક સરખું ફોર્સ લાગે છે અને ફોર્સ કેટલું હશે?
तो कि फोर्स नो मैग्निट्यूड छे ये स्मॉल सरफेस एरिया छे एना प्रोपोर्शनल मा छे। दिस इज द केस व्हेन अ स्मॉल सॉलिड बॉडी इज इमर्ज्ड इन अ फ्लूइड। मानो कि कोई बॉडी छे फ्लूइड मतलब कि प्रवाही हो त्यारे आ वस्तु चारे बाजू थी एकसरखू फोर्स लगाड़वू पड़े। इफ द प्रेशर एट द लोकेशन ऑफ सॉलिड इज पी एंड द फोर्स ऑन एनी एरिया डेल्टा एस इज। मानो कि तमे कहो कि सॉलिड बॉडी छे प्रेशर पी छे अने फोर्स कोईपण एरिया डेल्टा एस माटे जोवो तो पी डेल्टा एस जेटलू छे। डिरेक्टेड परपेन्डिक्युलरी एटले के बधुं लंब रीते लागे छे। द फोर्स पर यूनिट एरिया इज देन कॉल्ड स्ट्रेस वॉल्यूम स्ट्रेस। હવે આવી રીતે જે કન્ડિશન બને છે ચારેય બાજુથી એકસરખું ફોર્સ લગાડવામાં આવે ત્યારે ફોર્સ પર યુનિટ છે એને શું કહેવાય તો કે વોલ્યુમ સ્ટ્રેસ કહેવાય। એન્ડ ઇટ કેન બી ગીવન એઝ અ ટીવી એટલે કે સ્ટ્રેસ વોલ્યુમ ટીવી ઇઝ ઇક્વલ ટુ એફ બાય એફ એટલે તો કે ફોર્સ અને એ એટલે એરિયા ફોર એરિયા કેટલું ફોર્સ લાગે છે એના ઉપર છે। હવે આપણે જોઈએ કે સ્ટ્રેન તો સ્ટ્રેન ઇઝ ડિફાઇન્ડ એઝ ધ સ્ટ્રેન છે એને આપણે એવી રીતે ડિફાઇન કરી શકીએ કે ધ ફ્રેક્શનલ ઓર સ્મોલ ચેન્જ પ્રોડ્યુસ ઇન ધ શેપ સાઇઝ ઓર વોલ્યુમ ઓફ અ બોડી તો ડ્યુ ટુ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ એક્સટર્નલ ફોર્સ ઇઝ કોલ્ડ સ્ટ્રેન। હવે જે સ્ટ્રેન મતલબ છે ને એમાં લંબાઈમાં અથવા પહોળાઈમાં અથવા કદમાં જે કાંઈ ફેરફાર આવે છે એને આપણે શું કહેશું સ્ટ્રેન કહેશું। એનો પણ રેશિયો કેટલો ચેન્જ આવ્યો તો કે સ્ટ્રેન ઓફ ઇઝ ઓફ થ્રી ટાઈપ डिपेंडिंग ऑन द फोर्स एप्लाइड ऑन द डिफॉर्म द बॉडी। तो स्ट्रेन ना त्रण प्रकार से लॉन्जिट्यूडिनल अथवा तो टेन्साइल स्ट्रेन बीजू है वॉल्यूम स्ट्रेन तीजू से शीयर स्ट्रेन। हम आप पेलू जो लॉन्जिट्यूडिनल अथवा तो टेन्साइल स्ट्रेन तो मैं तमने वाला में बात करी एम के भाई कोई मानो कि लोखंड तार है तो तार ने दबावा अथवा खेचवा कद में फेरफार थो। हाँ मानो कि तार ने खेचवा लोखंड तार ने तो लंबाई में वधारो थे તો આ વધારો છે એને શું કહેવાય તો પેલું અને લંબા માનો કે કોઈ એક મીટરનો તાર છે અને એને આપણે કર્યું તો એક સેન્ટીમીટર એટલે વધારે આવ્યું તો વધારો કેટલા ટકા આવ્યો બસ એને કહેવાય લોન્જિટ્યુડિનલ સ્ટ્રેન અને કેમ નીકળે તો કે આવેલો વધારો પણ જે ટોટલ એની જે કાંઈ લંબાઈ અથવા પહોળાઈ જે કાંઈ વેલ્યુ હતી એ તો એને બેને જે આપણને ભાગાકાર મળે એ આપણને શું મળે તો કે લોન્જિટ્યુડિનલ સ્ટ્રેન મળે। તો જોઈએ આપણે લોન્જિટ્યુડિનલ સ્ટ્રેન જોઈએ તો કે ભાઈ ઇટ ઇઝ અ ડિફાઇન્ડ વેન ધ ફોર્સ ઇઝ એક્ટેડ અલોંગ ધ લેન્થ ઓફ ધ બોડી એન્ડ બોડી ચેન્જ ઇઝ લેટ્સ પર યુનિટ ઓરિજિનલ લેન્થ વિથાઉટ ચેન્જ ઇન શેપ સો ડિફાઇન એઝ ધ રેશિયો ઓફ ચેન્જ ઇન લેન્થ પર યુનિટ ઓરિજિનલ લેન્થ વિથાઉટ એની ચેન્જ ઇન શેપ। હવે જો આ એક રેશિયો છે કેવો રેશિયો છે તો કે જ્યારે કોઈ બોડી ઉપર એની લંબાઈને અનુરૂપ લંબમાં કોઈ આપણે ફોર્સ લગાડવામાં આવે અને એની માનો કે એની લેન્થ છે વધી અથવા ઘટી તો એ વધી અથવા તો ઘટી પણ કોની સાપેક્ષે તો કે એની જે મૂળ લંબાઈ હતી એની સાપેક્ષે કેટલી વધી અથવા તો કેટલી ઘટી પણ હા એક ચોક્કસ કન્ડિશન છે કે એનું શેપમાં કોઈ ચેન્જ થતો નથી। તો આવી કન્ડિશનમાં જે વધારો અથવા ઘટાડો મળ્યો છે ને એની સાથેનો રેશિયો એટલે એને કહેવાય ટેન્સાઇલ સ્ટ્રેન। કન્સિડર અ રોડ ઓફ લેન્થ એલ બીંગ પુલ્ડ બાય ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સીસ। આપણે કોઈ એક રોડ એટલે સળિયો ઇફ ધ લેન્થ ઓફ ધ રોડ ઇન્ક્રીઝ ફ્રોમ ઇટ્સ નેચરલ વેલ્યુ એલ ટુ એલ પ્લસ એલ સ્મોલ એલ છે એ ખાલી વધારો સૂચવે છે અને જે મોટો એલ છે એનું પોતાનું મૂળ ઓરિજિનલ લેન્થ એમાં આપેલી છે તો માની લો કે એની લંબાઈ એલમાંથી એલ પ્લસ એલ જેટલી થાય છે તો ધસ ફોર ધ સ્ટ્રેચ્ડ રોડ એલ ઇટ ઇઝ ઓરિજિનલ લેન્થ એન્ડ એલ ઇઝ અ ચેન્જ ઇન લેન્થ સો ધ ફ્રેક્શનલ ચેન્જ ઓફ એલ બાય એલ ઇઝ કોલ્ડ લોન્જિટ્યુડિનલ સ્ટ્રેન। આપણે પહેલાં જ મેં તમને કીધું હતું કે એનો રેશિયો કઈ રીતે કાઢવું તો જો લોન્જિટ્યુડિનલ સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ તો કે એલ બાય એલ એમાં નીચેનો એલ છે મૂળ લંબાઈ બતાવે છે અને ઉપરનો એલ છે મને કે એક સેન્ટીમીટર વધ્યું છે તો ઉપર એક સેન્ટીમીટર લખવાનું રહેશે। ફોર અ લેન્થ ઇન્ક્રીઝ ફ્રોમ ઇટ્સ નેચરલ લેન્થ ધ લોન્જિટ્યુડિનલ સ્ટ્રેન ઇઝ કોલ્ડ ટેન્સાઇલ સ્ટ્રેન એન્ડ ઇફ ધ લેન્થ ઇઝ ડિક્રીઝ ઓફ ઇટ્સ ઓરિજિનલ ઓર નેચરલ લેન્થ ધ લોન્જિટ્યુડિનલ સ્ટ્રેન ઇઝ કોલ્ડ કમ્પ્રેસિવ સ્ટ્રેન। સ્ટ્રેન ઇઝ રેશિયો ઓફ ટુ લેન્થ અને હેઝ અ નો યુનિટ સ્ટ્રેન છે બે યુનિટનો રેશિયો જ છે અને એમાં કોઈ યુનિટ આવતો નથી। હવે છે વોલ્યુમ સ્ટ્રેન વેન અ ફોર્સિસ આર એપ્લાઇડ નોર્મલ ટુ ધ સરફેસ ઓફ ધ બોડી ઇન ઓલ ડાયરેક્શન। વોલ્યુમ કદમાં ફેરફાર કરવો હોય તો બધી ડાયરેક્શનમાંથી એક સરખું ફોર્સ લગાડવામાં આવે સરફેસ
જ્યારે આપણે વોલ્યુમ સ્ટેન્ડની વાત કરતા હોય ત્યારે આપણે વાત થઈ એમ કે બધી બાજુથી ફોર્સ એક સરખું લગાડવું પડે છે એમાં. તો વેન અ ફોર્સ ઇઝ એપ્લાઇડ નોર્મલ ટુ ધ સરફેસ ઓફ બોડી ઇન ઓલ ડાયરેક્શન, ધ સરફેસ ઓફ અ બોડી અંડર ગો ચેન્જ ઇન અ વોલ્યુમ વિથઆઉટ એની ચેન્જ ઇન શેપ ઓર કોલેડ વોલ્યુમ સ્ટેન ઓર વોલ્યુમ સ્ટેન ઇઝ ડિફાઇન્ડ એઝ અ ફ્રેક્શન ઓફ ફ્રેક્શન ચેન્જ ઇન વોલ્યુમ. હવે જો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં પણ એના શેપ એટલે આકારમાં ફેરફાર ન હોવો જોઈએ, કદમાં ખાલી ફેરફાર આવવો જોઈએ તો જ એનું આપણે માપી શકાય. સો ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ ચેન્જ ઇન વોલ્યુમ પર યુનિટ ઓરિજિનલ વેલ્યુમ, ઓરિજિનલ વોલ્યુમને સાપેક્ષ છે વોલ્યુમમાં કેટલો ચેન્જ આવ્યો છે તો એ બેનો રેશિયો, એટલે કે ઉપર કેટલો ચેન્જ આવ્યો હોય અપોન ઓરિજિનલ વોલ્યુમ. તો ઇફ વી ઇઝ અ વોલ્યુમ ઓફ અનસ્ટ્રેસ્ડ બોડી એન્ડ વી પ્લસ વી ઇઝ અ વોલ્યુમ ઓફ સ્ટ્રેસ એક્ઝિસ્ટ, ધેન ચેન્જ ઇન વોલ્યુમ ઇઝ વી એન્ડ ઓરિજિનલ વોલ્યુમ ઇઝ કેપિટલ વી, ધ વોલ્યુમ સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ વી બાય કેપિટલ વી. ઓલ ધ સ્ટ્રેન, ઓલ ઓફ સ્ટ્રેન હેવ અ ફ્રેક્શનલ ચેન્જ, ઇટ હેઝ નો યુનિટ. જે બધા સ્ટ્રેન છે એમાં થોડો ફ્રેક્શનલ ચેન્જ આવે છે અને આમાં યુનિટ કોઈ આનો આપેલો નથી. હવે ત્રીજું છે આપણું શીયર સ્ટ્રેન. This is a type of strain is produced when a shearing stress is present over a section and it is defined as under action of tangential force. The ratio of relative displacement between two sides to fix a distance between them. Distance is being measured right angle to the direction of stress, or when tangential force act on a body it undergo a change in shape. Whatever singular deformation is produced is shear strain. In short, તમને કહું તો આની ઉપર કોઈ પણ પ્રકારનું ટેન્જેન્ટિયલ કયો કે લંબ કયો એવું કોઈ ફોર્સ લગાડવામાં આવે એના કદમાં ફેરફાર નથી થતો કે નથી એની સાઇઝમાં ફેરફાર થતો, પણ એ થોડુંક કહું ને એને શેપમાં ચેન્જ આવે છે તો એને કહેવાય એ ડિફોર્મેશન છે આવે તો કે શેપમાં તો એને આપણે કહેવાય શિયર સ્ટ્રેન. ઇટ ઇઝ અ એંગલ ટર્ન બાય લાઇન ઓરિજિનલી પરપેન્ડિક્યુલર ટુ ધ ફિક્સ ફેસ ફ્રોમ લેટ એબીસીડી બી ધ સ્ક્વેર ક્રોસ સેક્શન વ્યૂ ઓફ ક્યુબ હેવિંગ અ લોઅર ફેસ એબી ફિક્સ એન્ડ એપ્લાય ધ ફોર્સ ટેન્જેન્ટિયલ પોઝિશન એબીસીડી. હવે જો આપણી પાસે એબીસીડી નામની વસ્તુ છે જે ચાર પોઈન્ટ ઉપર એ જોડાયેલા છે, પણ નીચેના બે પોઈન્ટ છે માની લો કે ફિક્સ છે અને ઉપરના બે છે એને નીચેની જેમ પૂરી રીતે ફિક્સ કરેલા નથી અને એની ઉપર લંબ બળ લગાડવામાં આવે તો જે ડી અને સી છે એ થોડુંક ત્રાસા થશે અને કોણ બનાવશે એ બી સાથે. તો એ કોણ જે આપણને મળે છે એ કોણ કેટલો મળે તો એની ઉપર આપ ડિપેન્ડ કરશે કે શીયર સ્ટ્રેસનું વેલ્યુ કેટલી છે. બીકોઝ ઓફ ટેન્જેન્ટિયલ ફોર્સ પેરેલર ટુ ધે ફેસીસ ધીઝ ફોર્સીસ આર ડિસ્પ્લેસ્ડ, હવે એક જગ્યાથી ફિક્સ છે તો જ્યાંથી તોલશે એની ઉપરની સાઈડથી ડિસ્પ્લેસ થાય. ધ શેપ ઓફ ધ ક્રોસ સેક્શન ચેન્જીસ ફ્રોમ અ સ્ક્વેર ટુ અ પેરેલોગ્રામ એન્ડ એંગલ થીટા ટ્યુન્ડ બાય લાઇન એડી ઇન અ મેઝર ઓફ શીયર સ્ટ્રેન. તો આપણે એવું કહેવાય કે ભાઈ જે પેરેલલમાં જે ફોર્સ લાગે છે એના લીધે થીટા જેટલું આપણને ટર્ન થાય છે તો શીયર સ્ટ્રેન થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા ઇફ ધ એંગલ થીટા ઇઝ સ્મોલ. જો સ્મોલ થીટા હોય તો ટેન થીટા કહી શકાય. થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ ડી ડી ડેસ અપોન એડી. એડી શું છે તો કંઈક સીધી લાઈન છે શરૂઆતમાંથી અને ડી ડી ડેસ શું છે તો કંઈક ડી છે એ મૂળ સ્થાન છે અને ડી ડેસ છે ફોર્સ લગાડ્યા પછીનું સ્થાન છે. તો શીયર સ્ટ્રેન ઇઝ ઓલ્સો હેઝ નો યુનિટ એન્ડ ઇટ એઝ ઇટ ઇઝ બીઈંગ ધ રેશિયો ઓફ ટુ લેન્થ, અને આ બે લેન્થનો રેશિયો છે. ઓકે તો આજ માટે એટલું જ, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.